સજ્જન મિત્રો, જય સ્વામિનારાયણ. કેમ છો બધા? મજામાં? આપણે આગળ છેલ્લે ત્રીજો પાઠ પૂર્ણ કર્યો. હવે આગળનો પાઠ ધોરણ 7, આગળનો પાઠ ચોથો, બે ખાનાનો પરિગ્રહ, એના લેખક છે મનુબહેન ગાંધી. હવે એના વિશે વાત કરવાની છે. તો આપણે જોઈએ તો આમાં ગાંધીજી અને મનુબહેન, કે ગાંધીજી પાસેથી મનુબહેન એના પિતરાય પૌત્રી એટલે કે પિતરાય ભાઈની છોકરી હતી, એટલે કે મનુબહેન ગાંધી ગાંધીજીના પૌત્રી થાય. તો એના વિશે વાત કરીએ કે જ્યારે વાઇસરોને મળવા જવાનું હતું ત્યારે એને મનુબહેનને સાથે લઈ જાય છે, જેમાંથી તેને કંઈક શીખવા માટેનો પાઠ મળે કે એમાંથી કંઈક એ હાસિલ કરે, એટલે એના વિશે વાત કરે. અને એમાં ભૂલ થઈ જાય છે મનુબહેનથી અને ફરી એને સુધારવા માટેનું કહે છે. તો આપણે પહેલાં કવિ પરિચય જોઈએ. મનુબહેન ગાંધી. મનુબહેન ગાંધીનો જન્મ કરાચીમાં થયો. તેઓ મહાત્મા ગાંધીના પિતરાય ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. જો પિતરાય ભાઈ જસવંતલાલના પૌત્રી હતા. બાપુના અંતે વસી રહેલા મનુબહેને બાપુના જીવન પ્રસંગો સુંદર શૈલીમાં નિરૂપ્યા છે. વિરાટ દર્શન અને બાપુ મારી માં તેમના જાણીતા પુસ્તકો છે. આ પ્રેરક પ્રસંગ વર્ણનમાં મનુબહેન ગાંધીજીની સફળો અંગે વિચાર કરીને બાપુ માટે ટ્રેનના ડબ્બામાં બે ખાના માંગી લે છે, કે જ્યારે વૈષ્ણવને મળવા જવાનું હોય ત્યારે ટ્રેનના ડબ્બાની જગ્યા કરે તો બે માંગે છે. ત્યારે શું એને પાઠ શીખવા મળે અને શું એને ગાંધીજી કહે એના વિશે વાત કરવામાં આવી, કે હવાઈ જહાજની મળતી સગવડને નકારીને બાપુ ટ્રેનમાં મુસાફરી કરવાનો આગ્રહ રાખતા. મનુબહેને બે ખાના માંગ્યા છે એવી બાપુને ખબર પડતા પૌત્રીને બાપુ ઠપકો આપે છે અને કી જાય છે. તેમજ સ્ટેશન માસ્ટરને બોલાવીને બીજા ખાનાની સગવડ સ્વીકારવાની ના પાડે. પોતાના ખપ કરતાં વધારે વાપરવું એને બાપુજી એક પ્રકારની હિંસા ગણાય, કે જોતું હોય એટલું જ વાપરવું, એથી વધારે વાપરવું એ હિંસા સમાન છે એવું ગાંધીજી કહે છે. પણ ખરેખર આપણે જોતું હોય એટલું જ વાપરવું જોઈએ, એથી વધારે ઉપયોગ કરવો જોઈએ નહીં, એ હિંસા સમાન છે. અહીં પ્રજાના સાચા પિતા તરીકે બાપુની સભી ઉપસી છે, ઉપસે છે, એટલે કે એક મહારાજ આપણે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી એના વિશે વાત કરવામાં આવી અને મનુબહેન. તો આ પાઠમાં પહેલાં કે જ્યારે ગાંધીજીને વાઇસરો મળવા માટે બોલાવે છે ત્યારે બાપુ હવાઈ જહાજને નકારીને, કેમ કે મારા લોકો છે એ બિચારા નથી મુસાફરી કરી શકતા, તો એ જેમાં કરે એમાં જ હું જઈને મળવા જાય છે, એટલે કે ટ્રેનમાં જઈને મુસાફરી કરવાનું નક્કી કરે છે અને મનુબહેનને સાથે લે છે અને એને વ્યવસ્થા કરવા માટે કહે છે. પણ મનુબહેન બે ખાના રાખે છે, બે ડબ્બા રાખે છે. એકમાં સામાન રાખશે, કોઈ રસોઈ બનાવશે, અને એકમાં બાપુજીને આરામ કરવા માટે. પણ જ્યારે આ વસ્તુની ખબર પડે ગાંધીજીને ત્યારે ગાંધીજી મનુબહેનને ઠપકો આપે છે અને આગળના સ્ટેશને, રેલવે સ્ટેશને સ્ટેશન માસ્ટરને બોલાવીને તે ડબ્બો ખાલી કરાવીને એક જ ડબ્બો સાચવે, એમાં બધું સામાનને પોતે રહે એવું કરી, અને જે 12 લોકો લટકતા હોય ટ્રેનમાં એને સગવડ મળે એટલા માટે તે ડબ્બો ખાલી કરાવી એક જ ડબ્બામાં ઉપયોગ કરે છે અને બીજા લોકો જે 12 લટકતા હોય એને જગ્યા મળી શકે. આમ મનુબહેનને ઠપકો આપે અને કહે છે કે બેટા, ખપ કરતાં વધારે ક્યારે વાપરવું જોઈએ નહીં, કે આપણે ઉપયોગ છે તો એટલું જ વાપરવું જોઈએ, એથી વધારે ક્યારે વાપરવું જોઈએ નહીં. એટલે ગાંધીજી આગળ સ્ટેશન માસ્ટરને બોલાવીને તે ડબ્બો ખાલી કરાવે છે અને જે 12 લોકો લટકતા આવતા હતા તેને જગ્યા વ્યવસ્થા મળી શકે છે એવી વાત કરવામાં આવી છે. તો આપણે જોઈએ ઈસવીસન 1947ની 23મી માર્ચના રોજ પૂજ્ય બાપુજીને, એટલે કે ગાંધીજીને નોઆખલીને બિહારના યજ્ઞમાં જંપલાવ્યું. પછી પહેલું જ લોર્ડ માઉન્ટ બેટનને મળવા જવાનું, એટલે વાઇસરોએ તો પૂજ્ય બાપુજીને વિમાનમાં મળવા બોલાવ્યા. પણ જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકે તેમાં મારાથી કેમ બેસા? જો ગાંધીજીએ કીધું કે મારા કરોડો ગરીબો મુસાફરી ના કરી શકે તો મારાથી હવાઈ જહાજમાં કેમ બેસાય, એમ કહો
કહી તેમણે તેનો ઇનકાર કર્યો કે ના પાડી દીધી, તેમ કહીને કે ભાઈ હું તેમાં આવીશ નહીં. અને ટ્રેનમાં પણ હું તો મારું કામ સારી રીતે કરી લઉં છું, અને ટ્રેનમાં આવું તોય મારું કામ હું મારી સારી રીતે કરી શકું છું, એટલે હું તો આગગાડીમાં જ આવીશ. આગગાડી એટલે કે રેલવેમાં જ આવીશ. એવો નિશ્ચય કર્યો, એટલે કે એવો નિશ્ચય કરતા નિર્ણય કર્યો. ગરમી અસહ્ય હતી, એટલે કે ગરમી અસહ્ય કરતાં વધારે હતી. 24 કલાકનો રસ્તો હતો. વળી સ્ટેશને સ્ટેશને આ પરમ પિતાના દર્શન કરવા હજારોની મેદની મેદની કહેતા ભીડ, કે હજારોની મેદની એટલે કે ભીડ જામતી, છતાં કોઈ પણ તકલીફની એમને ક્યાં ખેવ ના હતી. એમણે મને બોલાવીને કહ્યું, એટલે કે મનુભાઈને બોલાવીને કહ્યું, જો આ યજ્ઞમાં તું એકલી જ મારી સાથે છો એટલે દિલ્હીમાં હું પહેલો વહેલો જાઉં છું. મેં નવાખલી જતા તો નિશ્ચય કર્યો હતો કે ત્યાં જ કરવું અથવા મળવું અને સાથીઓને છૂટા કરી, પણ તને આ મારા યજ્ઞમાં ભાગીદાર બનવા માટે મેં રજા આપી. તું સાથે જ રહી, એટલે જેમ નવાખલીમાં બધાને છોડીને આવ્યો તેમ જ અહીં બિહારમાં પણ બાકી દેવપ્રકાશ હુન્નર એટલે કે કારીગરો વગેરે, દેવપ્રકાશ હુન્નર એટલે કે કારીગરો જે કામ કરતા હોય તે, અને મધુલાબહેન રહેશે. મધુલાબહેન મારા વતી બધું જ સાંભળશે અને કામ કરશે, પણ તને છોડીને કેમ જવાય એ તું પણ નહીં ઈચ્છે, એટલે તારે મારી સાથે આવવાનું રહ્યું. ઓછામાં ઓછી સામાન અને નાનામાં નાનો ત્રીજો વર્ગનો ડબ્બો પસંદ કરવાનો પણ જોજે. આ માતાની ખૂબ કસોટી છે. ગાંધીજી મનુભાઈને કહે છે કે બને એટલો થોડામાં થોડો સામાન, કે આપણે સંકોળ હોય એટલું જ લેવાનું, કે જેટલો ઉપયોગ કરવો એટલું જ વધારે વાપરવું નહીં. અને ત્રીજા વર્ગનો ડબ્બો, નાનામાં નાનો ડબ્બો હોય તે પસંદ કરજે. અને જોજે, મનુભાઈને કહે છે ગાંધીજી કે આમાં તારી ખૂબ કસોટી છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીં સુધી રાખીએ. આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરીશું.